વલસાડ જિલ્લામાં નવા વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી. પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘરે દિવાળી અને નવા વર્ષનું સ્નેહમિલન યોજાયું. સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં નવા વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી થાય છે. લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે ત્યારે રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના ઘરે દિવાળી પર્વને લઈને અને નવા વર્ષનું સ્નેહમિલન યોજાયું હતું. સ્નેહમિલનમાં વલસાડ જિલ્લાના રાજકીય અને સામાજિક અગ્રણીઓની સાથે મોટી સંખ્યામાં કપરાડા વિસ્તારના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લાના કપરાડાના ધારાસભ્ય અને રાજ્ય પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સતત 4 ટર્મથી કપરાડા વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા આવે છે ત્યારે દર વર્ષે 9 વર્ષના દિવસે જીતુભાઈ ચૌધરીના ઘરે નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે તેમના દ્વારા યોજાતા આ સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં તેમના મત વિસ્તારના લોકો તેમને અને તેમના પરિવારને શુભેચ્છાઓ પાઠવવા માટે પહોંચે છે. જોકે આ વર્ષે તેઓ રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી તરીકેનો પદભાર સંભાળી રહ્યા છે. આથી આ વર્ષે તેમના ઘરે અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આથી આ વર્ષે પણ કપરાડા અને સમગ્ર વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારની પરંપરાગત એવી ગોર નૃત્યનું પણ આયોજન થાય છે. જીતુભાઈ ચૌધરીના ઘરે ખેલૈયાઓ નવા વર્ષની શુભેચ્છા પાઠવવા પહોંચે છે. ગોર નૃત્ય કરી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરે છે. તો આ ઘેરૈયાઓ જે ઘરે જાય છે તેમને નવા વર્ષના આશીર્વાદ પાઠવે છે અને યજમાન પરિવારો તેમને આવકારી અને તેમની પૂજા કરી યથાશક્તિ દાન દક્ષિણા આપે છે. આમ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં નવા વર્ષને અનોખી રીતે ઉજવવામાં આવે છે. નૂતન વર્ષ અભિનંદન સમગ્ર ગુજરાત અને સમગ્ર વલસાડ જિલ્લો અને મારા સમગ્ર કપરાડા વિધાનસભા મત વિસ્તારના તમામ કાર્યકરોને આજના બેસતા વર્ષ નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન. મારા એક એક કાર્યકર, મારા એક એક સર્જનો, સન્નારીઓ, વડીલો, યુવાનો બધાને આજના બેસતા વર્ષના શુભકામના. કારણ કે ગયા બે વર્ષમાં કોરોનાના કારણે દિવાળીનો જે ઉત્સવ છે એ ઉજવી ન શકેલા, તેના કારણે ખૂબ ઉત્સાહભેર, અને આ વર્ષે વરસાદ પણ ખૂબ સારો પડ્યો. તેના થકી દરેક કાર્યકર્તા આગેવાનોમાં, ખેડૂત પુત્રમાં, ખેડૂતોમાં ઉત્સાહ છે. અને આજનો મારો નવા વર્ષનો, હું છેલ્લા 20 વર્ષથી નવા વર્ષના દિવસે સ્નેહમિલન અને પ્રીતિ ભોજનનો મારો વર્ષોથી કાર્યક્રમ ચાલે છે. મને મારા કાર્યકરોને, મારા આગેવાનોને હું ભોજન કરાવું તો મને આનંદ મળે છે. નૂતન વર્ષ અભિનંદન નિમિત્તે જે અનુસંધાને આજે સમગ્ર વિસ્તારમાંથી બધા જ નાના મોટા કાર્યકર, આગેવાનો, સરપંચો, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, બધા જ આગેવાનો, અમારા સંગઠનના પ્રમુખથી લઈને બધા જ અહીં આવીને સ્નેહમિલન, એક 10 મિનિટની મુલાકાત અને પ્રીતિભોજન લઈને છૂટા પડીએ છીએ. મારો સ્નેહમિલન રેગ્યુલર હોય છે. આ 5 વર્ષે ઇલેક્શન આવે ત્યારે ના મારો, હું છેલ્લા 20 વર્ષથી ધારાસભ્ય છું અને એના અગાઉ પણ કરતો, ત્યારે નાનું કરતો, અત્યારે 20 વર્ષથી ધારાસભ્ય છું. તો કન્ટિન્યુઅસ કોઈ ચૂંટણી હોય ન હોય, ચૂંટણી સાથે કોઈ લેવા દેવા નથી. ચૂંટણી તો જ્યારે આવવાની ત્યારે આવશે. પણ મારો સ્નેહમિલનનો જે કાર્યક્રમ અને એકબીજા સાથેનો જે લગાવ છે, પ્રેમભાવ છે, મારા કાર્યકરના તમામ નાગરિકોનો જે પ્રેમભાવ છે, એના સાથે મળીને અમે આ સ્નેહમિલન ઉજવીએ.